આજે આપણે ગુજરાતી કૂહુ વિશે ભણીશું. તો પ્રશ્નોના જવાબ લખો. ખિસ્સુ કેટલી વાર રડી છે અને ક્યારે? તો કે ખિસ્સુ બે વાર રડે છે. ભૂસકોટભાઈએ એને ગંધુને ગંધાતું કહ્યું ત્યારે એને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે તે રડે છે. તો ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે? તો કે ખિસ્સાને સુરજદાદા સુકાવીને રાજી કરે છે. તો દરજીભાઈએ અને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે. તો ધોબીભાઈ તેની કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે. તો કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે? તો કે સુરજદાદા ખિસ્સા પર એક વાર જ ખીજાતા નથી, તેઓ ખિસ્સાને બચુડા અને બચુકડા કહીને બોલાવે છે. પ્રશ્ન 4. ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળો? તમને કઈ વાતથી ખબર પડી? તો કે ધોબી કાકાનો સ્વભાવ છે એ માયાળો છે. ખિસ્સુ રડતું એમની પાસે જાય છે ત્યારે ધોબી કાકાએ કહ્યું કે એમ વાત છે, અહીં આવ, તારી કરચલીઓ છે એ ચેપટી વગાડતા જ છું, મંદર કરી દો. આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળો છે. પ્રશ્ન 5. ખિસ્સાને શર્ટ પર સીવવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? તો કે ખિસ્સાને શર્ટ પર સીવવું, આ વાત વાર્તામાં ભૂસકોટભાઈ સાથે રહેવું, ભૂસકોટ પર બેસવું એમ બે રીતે કહેવાય છે. ખિસ્સુ ફેરફદુરડી શા માટે ફરે છે? તો કે દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના ભૂસકોટ પર બેસવાની મજા પડી, તેથી તે ખુશ થઈ અને ફેરફદુરડી ફરે છે. પ્રશ્ન 7. ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે તો તે હવે ગંદુ થશે? તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે, કેમ? તો કે ખિસ્સુ છે એ નીરજભાઈની સાથે ભણે છે, રમે છે, જમે છે, સૂવે છે, તો તે ગંદુ થશે જ. તે ગંદુ થશે તો નીરજભાઈ ભૂસકોટને ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદુ ખિસ્સુ ગમતું નથી. તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો, કેમ? તો કે હું મોટો થઈને ખિસ્સામાં પેન, ઓળખપત્ર તેમજ થોડા પૈસા રાખીશ, જેથી બહાર જેવા આવવામાં એ ઉપયોગી થાય અને સરળતા રહે. જો તમે પોતે ખિસ્સુ છો તો એ રીતે વાર્તામાં વર્ગમાં કહો. જો આપણે વાર્તામાં આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો કે હું ખિસ્સુ છું, નવો ભૂસકોટ જોઈને મને તેના પર બેસવાની ઈચ્છા થઈ, તો મેં કહ્યું કે ભૂસકોટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે. તો ભૂસકોટભાઈએ મને ગંદુ અને ગંધાતું કહીને મારી સાથે વાત કરવાની પણ ના પાડી, તો મારી આંખોમાંથી સફરજન જેવડા આંસુના ટીપા છે એ પડ્યા. હવે જો સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ, આવા બીજા શબ્દ જૂથ બનાવો. તો જો લીંબુની ફાડ, જેવડી આંખ, સુપડા જેવડા કાન, ઘો જેવી જીભ, ટોપલા જેટલું લેસન, સુટકેસ જેટલું દફતર, નાગણ જેવો ચોટલો. આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? તો કે જો આપણે ઉપરના પ્રશ્નના જવાબ છે એ આપેલા છે, એમાંથી આપણે શોધીને આ ખાલી જગ્યામાં લખવાના છે. ઊંધિયા કરવાની કેવી મજા આવી? તો કે ઊંઘણસી. આમાં જે આપણે લખેલું છે પ્રશ્નના જવાબ એ ખાલી જગ્યામાં, પહેલી ખાલી જગ્યામાં લખશું ઊંઘણસી. ઓ માં, તને તો પાંદડું હલે તોય બીક લાગે, તો એને શું કહેવાય? ડરપોક. આપણે ડરપોક છે અહીંથી શોધીને અહીંયા બીજી ખાલી જગ્યામાં લખીશું. ગમે તેટલું ખાવ, મને ધરવ ન થાય એટલે ખાવધરું. કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે, વાતોડિયું. જે વધારે વાતો કરતું હોય તેને આપણે વાતોડીએ કહીએ છીએ. હું તો સતત ભણભણ જ કરું, તો એને શું કહેવાય? ભણેશ્રી. હું તો આમ તેમ ફરિયા જ કરું, તો એને શું કહેવાય? ફરિયા કરતા હોય એને રખડું. હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફરિયા કરું, તો એને શું કહેવાય? ભટકેલ. અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે, તો એને શું કહેવાય? લખેશ્રી. કોઈ મારા પર સહેજ ખીજાય કે રડું, હું રડી પડું, તો એને શું કહેવાય? રોતલ. અરસવીને થોડી થોડી વારે ભૂખ લાગે તો શું કહેવાય? ભૂખાવડું.
હું તો કામમાં પોરવાયેલી રહું અને કામ કરું. હવે જો જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. તમારું પ્રિય પરિધાન ક્યાં રંગનું છે? તે કયા કપડાનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય? તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? કઈ કઈ તો કે તમને કેમ લાગે છે? તો તમારું મારું પ્રિય વસ્ત્ર એટલે કે તમારું પ્રિય વસ્ત્ર હોય છે એનું અહીંયા તમારે લખવાનું થશે. હવે સંવાદ પૂરો કરો પછી ભજવો. પાત્રો ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ આ બધા પાત્રો છે. તો હવે ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. તો બુસ્કોટ ખસ આખું ખસ ભાગ અહીંથી. તો હવે ખિસ્સુ તો બુસ્કોટભાઈ આવું શું કરો છો? મને તમારી સાથે બહુ ગમે છે. હવે બુસ્કોટ શું કહે છે? જો તું રખડેલ છે જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે તું કેવું ગંદુ અને ગંધારું છે. તને જોઈને મને સુખ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? ખિસ્સુ રડી પડે છે અને આંસુના ખાબોજિયામાં આડોટે છે. હવે તે સાફ થઈ ગયું છે. પોતાની સાફ જોઈ હસી પડે છે. ખિસ્સુ શું કહે છે? વાહ વાહ હવે હું રૂપાળું થઈ ગયું. ખિસ્સુ રોફથી ચાલે છે. સુરજ દાદા ઝગમગ ઝગમગ કરતા આવે છે અને ખિસ્સુ ડરી જાય છે. તો ખિસ્સુ બોલે છે, બાપરે ગરમા ગરમ સુરજ બાબા, એમની લાંબી લાંબી મૂછો જોઈને હું બી ગયું. સુરજ દાદા કહે, એ બચુડા બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, અહીં આવ તને સૂકવી દઉં. ખિસ્સુ કહીને સુરજ દાદાના ખોળે બેસી જાય છે અને સુરજ દાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે. સુરજ દાદા જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા, હવે તું રડીશ નહીં ને? ખિસ્સુ કહે, ના રે ના સુરજ દાદા, હવે હું નહીં રડું. હવે હું ફાઇન લાગું છું ને? નહીં. સુરજ દાદા કહે, હવે તો તું વહાલું વહાલું લાગે છે બચુડા. ખિસ્સુ કહે, હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે અને ખિસ્સુ કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો ને. દરજી કહે, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સુ ચોંટાડવાનો છું. કરચલી વાળું છું. મારે તો કામ નથી. ભાગ અહીંથી. તો ખિસ્સુ રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે અને તેનું રડવાનું ચાલુ છે. તો ધોબી કહે ખીજાઈને, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણે વઢ્યું છે? ખિસ્સુ કહે રડતા રડતા, મને કરચલી પડી છે એટલે હું દરજી કાકાની નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. ધોબી કહે, એમ વાત છે, અહીં આવ. તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે.